છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા અયોધ્યાના રામ મંદિરના વિવાદનો સુખદ અંત આવ્યો છે. વડાપ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન અને શિલાન્યાસ કરીને નવનિર્માણ પામનાર ભવ્ય રામ મંદિરની શરૂઆત કરાઈ છે. ત્યારે આજે લાઈવ ગુજરાત ન્યૂઝ પહોંચ્યું હતું અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલ સરાયુદાસજી મંદિરે, કે જ્યાં અયોધ્યાના મંદિરે ચાલી રહેલા વિવાદના સમયથી મંદિરના નિર્માણ માટે અખંડ રામધૂનના પાઠ વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. આ અંગે મંદિરના ગાદીપતિ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી. ત્રેતા યુગમાં ઇક્ષ્વાકુ વંશની રાજધાની રહેલું અયોધ્યા નગર ગત બુધવારે નવા ઇતિહાસનું સાક્ષી બન્યું છે. ભગવાન રામની જન્મભૂમિ અંગે 5 સદી સુધી ચાલેલા સંઘર્ષ પછી શાંતિપૂર્ણ રીતે નવા ભવ્ય મંદિરના નિર્માણની ઔપચારિક શરૂઆત થઈ ચૂકી છે. ટીવી કેમેરાના માધ્યમથી તેના સાક્ષી બનેલા દેશ વિદેશના કરોડો લોકોની ભાવનાઓના જુવાળ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, જેનું 200થી વધુ ચેનલો પર જીવંત પ્રસારણ કરાયું હતું. ભારતની સાથે જ અનેક દેશોમાં રહેતા પ્રવાસી ભારતીયોએ આ કાર્યક્રમ જોયો અને ઘરમાં દીપ પ્રગટાવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે રામ જન્મભૂમિ આજે મુક્ત થઈ છે અને સમગ્ર ભારત રામમય થઈ ગયું છે. મોદી અયોધ્યામાં રામલલા હનુમાનગઢીના દર્શન કરનાર અને ભૂમિપૂજન જેવા કાર્યક્રમમાં જનાર પ્રથમ વડાપ્રધાન બન્યા છે. ત્યારે આ મંદિર બને તે માટે અખંડ રામધૂન ચલાવતા એવા અમદાવાદના સરાયુદાસજી મંદિરની રામધૂનની પરંપરા જ અનોખી છે. 200 વર્ષ જૂના અમદાવાદના પ્રેમ દરવાજા સ્થિત એવા સરાયુદાસજીના મંદિરે અખંડ રામધૂન પાઠ, રામાયણ પાઠ, પાઠશાળા ચલાવવામાં આવે છે. મંદિરની ગૌશાળામાં 100થી વધારે ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે. મંદિરની લોકવાયકા પ્રમાણે જોવા જઈએ તો સરાયુ મહારાજ દરરોજ સવારમાં સાબરમતી નદીમાં સ્નાન કરી નિત્યક્રમ પતાવી પરત મંદિરે આવી ભાવિ ભક્તોની કથા સંભળાવતા હતા. પરંતુ એક દિવસ મુખબોલા ઘાયલ પ્રાણીની સેવા કરવામાં મોડું થઈ જતા ભક્તો મંદિરેથી પ્રસ્થાન કરી રહ્યા હતા. આ જ સમયે સરાયુદાસજી મહારાજ આવી ચડતા તેમણે ભક્તોને બેસવા જણાવ્યું હતું. ત્યારે ભક્તો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કથા તો આપના દ્વારા કરાઈ દેવામાં આવી છે. આ સાંભળતા જ સરાયુ મહારાજને અહેસાસ થયો કે ભગવાને ખુદ આવીને ભક્તની ભક્તિની લાજ રાખી. એ દિવસથી રામ નામ જપવું આ મંદિરની પરંપરા બની ગઈ હતી. ત્યારથી લઈને આજના દિવસે પણ જે રીતે રામધૂન ગાવામાં આવે છે તે જોવાનો લાહો જ અનોખો છે. સાથે સાથે અયોધ્યા મંદિરના શિલાન્યાસ કરવામાં આવ્યો છે એ પણ આ રામધૂનના મંદિરનો જ પ્રતાપ છે એવું અહીં આવનારા ભક્તો અને સંતો જણાવી રહ્યા છે. અયોધ્યામાં જે રીતે ગઈકાલે નરેન્દ્ર મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો અને છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ 1000 વર્ષોની સરખામણી જો વાત કરવામાં આવે ને તો અખંડ રામધૂનની તો વાત 1000 વર્ષોથી ચાલે છે. અમદાવાદમાં આજે એવા જ એક મંદિર પાસે લાઈવ ગુજરાત ન્યૂઝ આવ્યું છે જેની મહિમા જ અપરંપાર છે. ત્યાંના સેવકો, ત્યાંના ધાર્મિક સંતો જે હજારોની સંખ્યામાં દર વર્ષે અહીંયા આવે છે ત્યારે મંદિરના ગાદીપતિ આપણી સાથે છે. આવો તેમની સાથે વાત કરીએ, જાણીએ કે તેઓ કઈ રીતે આખી બાબત જોવે છે. લાઈવ ગુજરાત ન્યૂઝમાં મહારાજ આપકા સ્વાગત હૈ. સબસે પહેલી વાત તો કલ જો અયોધ્યા મેં હુઆ, ઇતને સાલો સે સબ તપસ્યા કર રહે થે, રામધૂન ભી ઇતની અચ્છી ચલ રહી હૈ, આપકે વહાં ભી ચલ રહા હૈ, પહેલે તો કૈસે દેખતે હૈ સબ બાત કો? યે રામધૂની તો જબ સે વહાં મંદિર ટૂટા और बनने को तैयार हुआ था तब से यहाँ रामधुनी चालू है. और वो रामधुनी अखंड रामधुनी यहाँ चलती है, माने 24 कलाक बंद नहीं होती एक मिनट. अभी 2 महात्मा बैठे हुए हैं वहाँ पर, है ना, वो 24 कलाक महात्मा रामधुनी करते हैं और करते रहते हैं. इसी हिसाब से यहाँ पर जो राम जन्मभूमि शिलान्यास नक्की हुआ था वहाँ से संत आए थे, कई हजार संत थे यहाँ पर और उन्होंने रामधुनी चालू किया और आज भी यहाँ पर रामधुनी चालू है, है ना. राम मंदिर तो कल बनेगा कि परसों बनेगा कोई कह नहीं सकता है, लेकिन रामधुनी जो है राम जी की इच्छा से यहाँ कई वर्षों से चालू है और चालू रहती है. हम ये कहेंगे कि हम रामधुनी चालू किए हैं ऐसा नहीं, कुछ संत वहाँ से आए थे और उन्होंने बोला कि यहाँ रामधुनी चालू होनी चाहिए तो राम मंदिर वहाँ बनेगा. मैं कहा बहुत बढ़िया है, यहाँ पर रामधुनी चालू हो गई और हर 7 तारीख को यहाँ पर रामधुनी 24 कलाक चालू रहती है. आज पूरे भारत के अंदर आज रामधुनी यहाँ चालू है.
खास करके जो बात की जाए ये मंदिर की स्पेशल विशेषता क्या है, क्योंकि जिस तरह से रामधुनी चल रही है और कितने सालों से हजारों संत यहाँ पर आते हैं अहमदाबाद के प्रेम दरवाजा में ये मंदिर पर, तो सबसे पहले तो ये मंदिर की विशेषता क्या है? मंदिर की विशेषता तो ये है कि हम जानते हैं कि हम कुछ कर रहे हैं हम नहीं कर रहे हैं, भगवान स्वयं कर रहे हैं और भगवान स्वयं यहाँ पर रामधुनी चालू करवाए हैं, हम चालू नहीं करवाएं, यहाँ पर रामधुनी अपने आप चालू हो गई है और आज भी वो रामधुनी चालू है यहाँ पर। इसमें मंदिर में और कौन से अच्छे अच्छे धार्मिक कार्यक्रम होते हैं, क्योंकि ये जगह ऐसी है हजारों की मात्रा में तादाद में धार्मिक संत हर साल यहाँ पर आते हैं, हर दिन यहाँ पर आते हैं, एक दिन ऐसा नहीं होता जब यहाँ पर संत ना हो, तो किस रीति से देखते हैं? भगवान की कृपा से कई हजार संत यहाँ स्टेशन में उतरते हैं, यहाँ मंदिर में आते हैं, यहीं प्रसाद पाते हैं, दोपहर में और शाम को चले जाते हैं, किसी को रोक टोक नहीं, न किसी से पूछा जाता है कि तुम कौन जाति का है, यहाँ ये पूछते नहीं हैं। यहाँ पर रामधुनी होती है और क्या कहते हैं, भगवान की कृपा से मेरी दृष्टि में मैं उस समय आया हूँ जिस समय मेरे को कुछ ज्ञान भी बहुत नहीं था, है ना, उस समय मैं यहाँ पर प्रवेश किया हूँ और मेरे गुरु महाराज जी मेरे को यहाँ पर सौंपे और रखे और फिर ये राम मंदिर बना और ये जो बिल्डिंग है ये भी गवर्नमेंट लेना चाहती थी लेकिन भगवान की कृपा से वो बिल्डिंग भी मिल गई, इसीलिए वहाँ पर 24 कलाक अखंड रामधुनी चालू है और चालू रहेगी और उसमें कोई फेरफार नहीं हो सकता है। हिंदुओं की आस्था जो कितने सालों से बाकी थी, दबी हुई थी, जो अयोध्या में कल पूर्ण हो चुकी है, सभी हिंदू भाई बहनों को आप क्या कहना चाहेंगे? हम तो ये कहेंगे कि ये सबसे बढ़िया काम हुआ है विश्व में, जीवन में लोग जब से पैदा हुए हैं उसके बाद जीवन में पहली वक्त ये काम अच्छा हुआ है जो वहाँ राम मंदिर बनने जा रहा है और राम मंदिर बनेगा। राम मंदिर बनने के बाद वहाँ पर तो पत्थर पहले से रखे हुए हैं, है ना, इसलिए लोग बोलते हैं कि हम बहुत जल्दी बना देंगे, अरे बहुत जल्दी क्या बनाएंगे, सब बने हुए हैं, सब शिलान्यास में लिखा हुआ है, 1 नंबर 2 नंबर 3 नंबर ऐसे लिखा हुआ है और वो उठा करके वहाँ रखने की ज़रूरत है। लोगों को क्या संदेश देना चाहेंगे, क्योंकि अभी अहमदाबाद नहीं, गुजरात नहीं, भारत नहीं, पूरी दुनिया में एक ही बात है, श्री राम श्री राम, क्या संदेश देंगे? हम तो ये कहेंगे कि दुनिया में संसार में यही था कि राम मंदिर बने और राम में संसार हो जावे और राम जी का ही नाम यहाँ पर चलता रहे, ऐसा काम होगा। तो आहता मंदिर ना गादीपति शिवदास जी महाराज के जेमना सानिध्य में अहियाँ अखंड रामधुन चाले छे। गई काले जे रीते अयोध्यानी अंदर रामलला शिलान्यास थयो अने भूमिपूजन मोटा वड़वाओ एटले के वड़ाप्रधान साथेना त्याना लोको द्वारा जे रीते करवामां आव्यु त्यारे समग्र विश्व आजे राममय बन्यू छे। जे रीते राममय बन्या छे त्यारे अखंड रामधुन तो अमदावादनी वात करवामां आवे तो आ मंदिरमां वर्षोथी चाली रही छे, त्यारे मात्र एक ज आशा, राम तमाम आ कोरोना रूपी समस्या छे तेमांथी लोकोने छुटकारो आपे, आवनारी तमाम संकटो जे मुश्केलीओ आवे छे तेमांथी लोकोने छुटकारो आपे, तेज आशीर्वाद अने तेज वचन अहियाना महाराज द्वारा आपवामां आव्या। कैमरामैन सचिन पडियार साथे रवि राठौड़, लाइव गुजरात न्यूज़ अमदावाद।